ક્યારે મળશે દિયોદર રેલવે બ્રિજને લાઇટની સુવિધા? દિયોદર શહેરને રેલવે બ્રિજની સુવિધા મળી છે, જેના લીધે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે. પરંતુ રેલવે બ્રિજની અધૂરી કામગીરીમાં ખુલ્લો મુકાયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રેલવે બ્રિજ પર લાઇટોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના લીધે રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરાઈ, તેમ છતાં તંત્ર હળવાશના મૂળમાં જોવા મળી રહ્યું છે. દિયોદર શહેરમાં કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હોય ત્યારે આ પંથકની પ્રજામાં એક ખુશીની લહેર જોવા મળી હતી. પરંતુ આ જ પંથકની પ્રજા અત્યારે રેલવે ઓવરબ્રિજને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે રેલવે ઓવરબ્રિજ અત્યારે લાઇટોની સુવિધા ઝંખી રહ્યો છે, જેના લીધે રાત્રિના સમયે બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે રોષ ઠાલવી માંગ કરી રહ્યા છે કે રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટો લગાવવામાં આવે, જેથી કરીને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો ના કરવો પડે. જોકે બીજી તરફ જોવા જઈએ તો સરહદી પંથકને જોડતો મુખ્ય માર્ગ છે અને આ બ્રિજ ઉપરથી દરરોજના અસંખ્ય વાહનો પસાર થાય છે, તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પૂઢેલું તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. રિપોર્ટર દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા. આપ જોઈ રહ્યા છો, આપણી આંખે નિહાળી રહ્યા છો કે અંધારિયો બ્રિજ છે જ, કારણ કે ઘોર અંધારાની અંદર તંત્ર છે, નહીતર લાઇટોની વ્યવસ્થા કરે, કારણ કે પબ્લિક ટેક્સ ભરે છે અને રેલવે બ્રિજ બનાવે એનો આનંદ છે, પણ સામે સામે અમને દુઃખ પણ છે કે 12-12 મહિના વીતવા છતાં હજી જો લાઇટની વ્યવસ્થા ન હોય તો દિયોદરની પ્રજા આનાથી મોટું શું કરે. હજારો સંખ્યાનો અહીંથી વાહન પસાર થાય છે, આ બોર્ડરને જોડતો રોડ છે, સામે જિલ્લો આવે છે પાલનપુર, એટલે અહીંથી પાલનપુર જવા માટે પબ્લિક ખૂબ અહીંથી ચાલે છે, એટલે પબ્લિકને બહુ પરેશાની પડે છે. રાતે વહેલા મોડું ચાલુ હોય તો બહુ મુશ્કેલીનો પ્રશ્ન છે. જો PWD વાળા કે જેનામાં આવતું હોય તે તાત્કાલિક જાગે અને અહીંયા લાઇટની વ્યવસ્થા કરે તો અંધારિયા બ્રિજમાંથી અમે સારું નામ એને આપી શકીએ. તંત્ર જવાબદાર રહે, કારણ કે હાલની પોઝિશનમાં તો સજ્જાય એવી પોઝિશન છે જ, કારણ કે અંધારામાં નર પણ દેખાય ઉંમર લાયક મોણા હોય તો. મારી ગોડ, મારે ચશ્મા પહેરવા છે મને ઓછું દેખાય છે, તો આ પ્રશ્ન બની શકે સાહેબ કોઈ પણ ચશ્મીરીને. એટલે આના માટે જો તંત્ર જાગે ઊંઘમાંથી અને વ્યવસ્થા કરે તો તંત્રનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ભળે છે, કારણ કે આ બ્રિજ આટલા ખર્ચે બનાવ્યો છે પણ આટલા વાહન પસાર થઈ રહ્યા છતાં પણ આવા અંધારામાં ડર પણ લાગે છે અને લાઇટિંગનું કર્યું હોય તો સારું રહે, એટલું કહેવા માંગે છે સરકારને. તમે કયા ગામથી આવો છો અને ક્યાં જાઓ છો અને અત્યારે આ બ્રિજ ઉપર આવ્યા ત્યારે કેવો અહેસાસ થયો? હું મીઠાનો છું અને અહીંયા દિયોદર આવ્યો તો ફેમિલી હંગાત મળવા આવ્યા હતા પણ, અને હવે જઈ રહ્યો છું મારા ઘરે. હવે એટલે આ બ્રિજમાં છે, એકદમ સુનસાન બ્રિજ છે, લાઇટો છે અને ડર પણ લાગે છે. તંત્રને શું કહે છે? તંત્રને એટલું કહેવા માંગુ છું કે અહીંયા કને લાઇટિંગની વ્યવસ્થા કરી હોત તો સારું હતું.